गुड मॉर्निंग स्टूडेंट्स, धोरण छ विषय गणित प्रकरण एक संख्या परिचय। विद्यार्थी मित्रों, अगाउना वीडियो में आपणे संख्याओनी सरखामणी एटले के नानी संख्या मोटी संख्या आ उपरांत संख्याओनो चढ़तो क्रम संख्याओनो उतरतो क्रम संख्याओनी केटलीक पेटर्नो विषेनी समझ मेळवी गया। हवे आ संख्याओनो वांचन आपणे कई रीते करवुं तेना माटे आपणे संख्या वाचन माटेनी बे रीतो छे तेनो अभ्यास करवानो छे। जे पैकी पहली रीत छे भारतीय पद्धति मुजब संख्याओनुं वाचन, जेमां आपणे एकम, दशक, सौ, हज़ार अने पछी लाख अने करोड़नो उपयोग करीए छीए। आ संख्याओने सरळताथी आपणे वाँची शकीए ते माटे अल्पविरामनो उपयोग करीए छे। जेम के प्रथम आपणे जमणेथी त्रण अंको पछी अल्पविराम मूकीए छीए, ત્યારબાદ બે અંકો પછી અલ્પવિરામ આવે, ત્યારબાદ હજાર પહેલાં અને ત્યારબાદ લાખ પહેલાં અલ્પવિરામનો કઈ રીતે ઉપયોગ કરીએ તો તેની આપણે કેટલાક ઉદાહરણો દ્વારા સમજ મેળવીએ। જેમ કે અહીં આપણને કેટલીક સંખ્યાઓ આપી છે તેને ભારતીય પદ્ધતિ મુજબ અલ્પવિરામનો ઉપયોગ કરીને કઈ રીતે લખવું તો તેની સમજ મેળવીએ। તો સૌપ્રથમ આપણે અંકો લખીશું ત્રણ, ચાર અને પાંચ, એટલે કે એકમ, દશક અને સો। અહીં અલ્પવિરામનો ઉપયોગ કરીશું। હવે હજારના સ્થાન પર રહેલી સંખ્યાઓ લખીશું તો હજારના સ્થાન પર રહેલી સંખ્યાઓ છે ચાર અને ત્રણ, એટલે અહીં ચાર અને ત્રણ। ત્યારબાદ લાખના સ્થાન પર રહેલી સંખ્યા સાત। આમ અહીં ભારતીય પદ્ધતિ મુજબ જો સંખ્યાનું વાંચન કરવું હોય તો આપણે આ રીતે લખી શકીએ કે સાત લાખ ચોત્રીસ હજાર પાંચસો તેતાળીસ। ત્યારબાદ બીજી એક સંખ્યા આપી છે તો અહીં પણ તે જ રીતે એકમ, દશક અને સોની આગળ આપણે અલ્પવિરામ મૂકીશું, એટલે અહીં નવ, બે અને આઠ અહીં અલ્પવિરામ આવશે। ત્યારબાદ હજારના સ્થાન પર રહેલી બે સંખ્યાઓ છે પાંચ અને સાત। ત્યારબાદ લાખના સ્થાન પર આવેલી સંખ્યાઓ છે બે અને ત્રણ, એટલે આ સંખ્યાનું જો વાંચન કરવું હોય તો હવે આપણે આ રીતે વાંચી શકીએ કે બત્રીસ લાખ પંચોતેર હજાર આઠસો ઓગણત્રીસ। ત્યારબાદ અહીં બીજી એક સંખ્યા આપી છે તો અહીં પણ આપણે સોના સ્થાન પર સૌપ્રથમ અલ્પવિરામ મૂકીશું, એટલે પાછળથી લખીશું તો એકમ, દશક અને સો અહીં અલ્પવિરામ આવશે। ત્યારબાદ હજારના સ્થાન પર ચાર અને ત્રણ છે, એટલે ત્રણની આગળ અલ્પવિરામ આવશે। ત્યારબાદ લાખના સ્થાન પર, તો લાખના સ્થાન પર રહેલી સંખ્યાઓ બે છે સાત અને પાંચ, અહીં અલ્પવિરામ મૂકીશું। અને હવે કરોડના સ્થાન પર રહેલી સંખ્યા બે છે, એટલે આ સંખ્યાનું જો વાંચન કરવું હોય તો આપણે આ રીતે વાંચી શકીએ કે બે કરોડ સત્તાવન લાખ ચોત્રીસ હજાર પાંચસો તેતાળીસ। ત્યારબાદ અહીં બીજી સંખ્યા આપણને આપી છે તો અગાઉ મુજબ આપણે જોઈ ગયા તે મુજબ સોના સ્થાન પાસે અલ્પવિરામ મૂકીએ તો નવ, બે અને આઠ અહીં અલ્પવિરામ લખાશે। ત્યારબાદ પાંચ સાત, એટલે હજારના સ્થાન પાસે અલ્પવિરામ આવશે। ત્યારબાદ લાખની આગળ, એટલે અહીં બે ત્રણ અહીં અલ્પવિરામ। ત્યારબાદ કરોડના સ્થાન પર તો પાંચ અને છ, એટલે આ સંખ્યાને જો વાંચવી હોય તો આપણે આ રીતે વાંચી શકીએ કે પાંસઠ કરોડ બત્રીસ લાખ પંચોતેર હજાર આઠસો ઓગણત્રીસ। આમ ભારતીય પદ્ધતિ મુજબ સંખ્યાઓને આપણે આ રીતે વાંચન કરી શકીએ। હવે આપણે બીજી શીખવાની છે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ, જેમાં આપણે એકમ, દશક, સો, હજાર અને મિલિયનનો ઉપયોગ કરવાનો છે। આ પદ્ધતિમાં આપણે જમણી બાજુથી દર ત્રણ અંકોએ અલ્પવિરામ મૂકીશું, બરાબર? તો હવે એ કઈ રીતે લખાય તેની આપણે સમજ મેળવીએ।
तो आज संख्याओं ने जो आंतरराष्ट्रीय लेखन पद्धति में लखव हो आ रीते लखीशू। तो सौ प्रथम जमणी बाजू थी लखीए तो चार सॉरी त्रण चार अने पांच त्रण अंकों आग अल्प विराम त्यारबाद चार त्रण अने सात। हवे आ संख्याओं ने जो वाँचव हो तो आप आ रीते वाँचीशू तो अँ 734 અને વાંચીશું 1000, કારણ કે આપણે જોઈ ગયા તે મુજબ એકમ દશક સો હજાર અને આપણે મિલિયનનો જ ઉપયોગ કરવાનો છે તો અહીં આ સંખ્યાઓ જે છે તે હજારના સ્થાન પર છે એટલે લખાશે 734 1000 અને આ સંખ્યાને પાછળની વાંચવું હોય તો આ રીતે વાંચી શકીએ આપણે 543। હવે બીજી સંખ્યા અહીં જોઈએ તો એને જો આપણે આંતરરાષ્ટ્રીય લેખન પદ્ધતિ મુજબ લખવું હોય તો આ રીતે લખીશું જમણી બાજુથી 9 2 8 આગળ અલ્પવિરામ લખાશે ત્યારબાદ 5 પછી 7 2 અહીં અલ્પવિરામ લખાશે અને આગળ લખાશે 3। હવે અહીં જોઈએ તો આ હજારનું સ્થાન છે અને આ સ્થાન જે છે તે મિલિયનનું થશે એટલે આ સંખ્યાને જો વાંચવી હોય તો આ રીતે વાંચી શકાય કે 3,275,000 કારણ કે આ ત્રણેય અંકોને સાથે વાંચવાના છે એટલે 275 પરંતુ હજારના સ્થાન પર છે એટલે અહીં 1000 લખીશું અને ત્યારબાદ આને લખાશે 829। તે જ પ્રમાણે આ સંખ્યાને જો હવે લખીએ તો પાછળથી 3 અંકોની આગળ અલ્પવિરામ એટલે 3 અહીં 4 અહીં 5 અલ્પવિરામ ત્યારબાદ 4 3 અને 7 અહીં લખાશે અલ્પવિરામ અહીં 5 અને અહીં 2। હવે અહીં જોઈએ તો આ જે સંખ્યાઓ જે છે તે એકમ દશક 100ના સ્થાન પર છે આ સંખ્યાઓને 1000ના સ્થાન પર ગણાશે અને આ સંખ્યાઓને મિલિયનના સ્થાન પર એટલે અહીં આ બે સંખ્યાઓને જ વાંચીએ તો વંચાશે 25,000,000। હવે 1000ના સ્થાન પર રહેલી સંખ્યાઓ તો અહીં વંચાશે 734 1000 અને અહીં છે 543 અહીં લખાશે 543। હવે 65,32,75,829 જો લખવું હોય તો આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ મુજબ લખાશે 9 2 8 અહીં અલ્પવિરામ ત્યારબાદ અહીં 5 7 આગળ 2 અહીં અલ્પવિરામ ત્યારબાદ 3 5 અને અહીં 6। તો અહીં આ ત્રણ અંકોને સાથે વાંચીશું અહીં આ ત્રણ અંકોને સાથે વાંચીશું ને અહીં આ ત્રણ અંકોને સાથે વાંચીશું એટલે આને વંચાશે 653। પરંતુ એ મિલિયનના સ્થાન પર છે એટલે લખાશે 653,000,000। ત્યારબાદ અહીં છે 275 એ 1000ના સ્થાન પર છે એટલે અહીં લખીશું 1000। ત્યારબાદ અહીં એકમ દશક અને 100ના સ્થાન પર આવેલી સંખ્યાઓને વાંચીશું તો વંચાશે 829। આમ અહીં સંખ્યાનું વાંચન કરવું હોય તો આ રીતે વંચાશે 653,275,000 અને 829। હવે આ જ સંખ્યાઓને કોષ્ટક સ્વરૂપે લખતા શીખીએ એટલે કે સંખ્યાઓની સ્થાન કિંમતને આધારે જે તે અંકો આપણે અહીં લખીશું જેમ કે અહીં એકમના અંક પર જોઈએ તો 3 છે દશક પર 4 છે એને કોષ્ટકમાં જો લખવું હોય તો આ રીતે લખી શકાય કે સૌ પ્રથમ એકમના સ્થાન પર 3 ત્યારબાદ દશકના સ્થાન પર 4 સોના સ્થાન પર લખાશે 5 ત્યારબાદ અહીં 1000ના સ્થાન પર 4 છે 10,000ના સ્થાન પર 3 લખાશે અને લાખના સ્થાન પર 7 લખાશે। તે જ રીતે બીજી સંખ્યામાં એકમના સ્થાને 9 દશકના સ્થાન પર 2 સોના સ્થાન પર 8 1000ના સ્થાન પર 5 10,000ના સ્થાન પર 7 લાખના સ્થાન પર 2 અને 10,00,000ના સ્થાન પર 3 આ અંકોને આપણે આ રીતે લખી શકીએ। હવે આપણે ત્રીજી સંખ્યાના અંકોને જોઈએ તો અહીં એકમના સ્થાન પર 3 લખાશે ત્યારબાદ દશકના સ્થાન પર 4
सौ ना स्थान पर लखीशु पांच, त्यार पछी हजार ना स्थान पर चार, दस हजार ना स्थान पर त्रण लखाशे, लाख ना स्थान पर सात, दस लाख ना स्थान पर पांच अने करोड़ ना स्थान पर अहीं आपणे बे लखीशुं। आम अहीं अंकोनी स्थान किंमत ने आधारे अंकोने आ रीते कोष्टक में लखी शकाय। हवे 65,32,75,839 ना अंकोने जो स्थान किंमत ने आधारे कोष्टक में लखवू होय तो अहीं एकमना स्थान पर 9, दशकना स्थान पर 2, सौना स्थान पर 8, हजारना स्थान पर 5, दस हजारना स्थान पर 7, त्यारबाद लाखना स्थान पर 2, दस लाखना स्थान पर 3, करोड़ना स्थान पर 5 અને 10 કરોડના સ્થાન પર 6 લખાશે। તો આમ અહીં આપણે આપેલ સંખ્યાઓને કોષ્ટકમાં કઈ રીતે લખી શકીએ તેની સમજ મેળવી। હવે આ જ સંખ્યાઓનું આપણે વિસ્તૃત સ્વરૂપ એને આધારે શીખવાનું છે। તો આપણે જે તે સંખ્યાની સ્થાન કિંમતને આધારે અહીં એનું વિસ્તૃત સ્વરૂપે લખીશું। જેમ કે અહીં 7 છે એ લાખના સ્થાન પર છે એટલે અહીં લખાશે 7×1,00,000 વત્તા 3 છે એ 10,000 ના સ્થાન પર છે એટલે 3×10,000 લખીશું, વત્તા 4,000 ના સ્થાન પર છે એટલે લખાશે 4×1,000, વત્તા 5 છે એ 100 ના સ્થાન પર છે એટલે લખાશે 5×100, દશકના સ્થાન પર 4 છે એટલે અહીં લખાશે 4×10, અને વત્તા એકમના સ્થાન પર 3 છે એટલે અહીં લખાશે 3×1। તો આ રીતે આપણે સંખ્યાને તેના વિસ્તૃત સ્વરૂપમાં ફેરવી શકીએ છીએ। હવે તે જ રીતે બીજી સંખ્યા છે તેમાં 3 જોઈએ તો 1,00,000ના સ્થાન પર છે એટલે અહીં લખાશે 3×1,00,000, વત્તા 2 છે એ લાખના સ્થાન પર છે એટલે 2×1,00,000 લખીશું, વત્તા 7 છે એ 10,000ના સ્થાન પર છે એટલે 7×10,000, વત્તા 5 જે છે એ 1,000ના સ્થાન પર છે એટલે લખાશે 5×1,000, વત્તા 8 છે 100ના સ્થાન પર છે એટલે લખાશે 8×100, વત્તા 2 દશકના સ્થાન પર છે એટલે અહીં લખાશે 2×10, અને વત્તા 9 છે એકમના સ્થાન પર છે એટલે અહીં લખાશે 9×1। હવે આગળની સંખ્યામાં જોઈએ તો અહીં 2 જે છે એ કરોડના સ્થાન પર છે એટલે લખાશે 2×1 કરોડ, વત્તા 5 છે એ 1,00,000ના સ્થાન પર છે એટલે લખાશે 5×1,00,000, વત્તા 7 જે છે એ લાખના સ્થાન પર છે એટલે લખાશે 7×1,00,000, વત્તા 3 જે છે એ 10,000ના સ્થાન પર છે એટલે 3×10,000, વત્તા 4 જે છે એ 1,000ના સ્થાન પર છે એટલે અહીં લખાશે 4×1,000, વત્તા 5 છે એ 100ના સ્થાન પર છે એટલે અહીં લખાશે 5×100, વત્તા 4 છે એ દશકના સ્થાન પર છે એટલે અહીં લખીશું 4×10, વત્તા તે જ રીતે 3 જે છે તે એકમના સ્થાન પર છે એટલે અહીં લખાશે 3×1। હવે આગળની સંખ્યામાં જોઈએ તો 6 જે છે તે 10 કરોડના સ્થાન પર છે એટલે અહીં લખાશે 6×10 કરોડ, ત્યારબાદ 5 જે છે એ કરોડના સ્થાન પર છે એટલે 5×1 કરોડ લખીશું, વત્તા 3 છે એ 1,00,000ના સ્થાન પર છે એટલે 3×1,00,000 લખાશે, 2 છે એ લાખના સ્થાન પર છે એટલે અહીં લખાશે 2×1,00,000, વત્તા 7 છે એ 10,000ના સ્થાન પર છે એટલે અહીં લખાશે 7×10,000, વત્તા 5 છે એ 1,000ના સ્થાન પર છે એટલે અહીં લખીશું 5×1,000, વત્તા 8 છે 100ના સ્થાન પર છે એટલે અહીં લખાશે 8×100, વત્તા 2 છે દશકના સ્થાન પર છે એટલે અહીં લખાશે 2×10, વત્તા 9 છે એકમના સ્થાન પર છે એટલે અહીં લખાશે 9×1। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે સંખ્યાઓને ભારતીય પદ્ધતિ મુજબ, આંતરરાષ્ટ્રીય પદ્ધતિ મુજબ, ત્યારબાદ સંખ્યાઓનું વાંચન કઈ રીતે કરવું, સંખ્યાને કોષ્ટક સ્વરૂપે કઈ રીતે લખવી અને સંખ્યાનું વિસ્તૃત સ્વરૂપ કઈ રીતે મેળવવું તે વિશેની સમજ મેળવી ગયા। હવે નવી સમજ સાથે આપણે મળીશું આગલા વિડીયોમાં।